ચક્રવર્તી હોય કે ભગવાન હોય, આવી પૂરું થાય એટલે રવાના થાવ. ભગવાન હોય તો એ રવાના થવું પડે, ચક્રવર્તી હોય તો રવાના થવું. એટલે આ સંસારમાં આપણું કશું માનવું, આપણી બધી શક્તિઓ આગ નીચે અરૂપ થાય છે. જેટલી સર્વસંભાવની આત્માની શક્તિ હોય, એ પુણ્ય હોય તો ભાવાંતરમાં આવે, પુણ્ય ન હોય તો બુદ્ધિ અલોપ થાય. એટલે કોઈ પણ શક્તિ ઉપર ગર્વ કરવા જેવો, કોઈ પણ વસ્તુ ઉપર નહીં, એમ આત્માના વિવેક સિવાય, જ્ઞાન સિવાય, અધ્યાત્મ સિવાય કોઈ આપણું નથી. માટે શું કરવાનું? આત્મ પરિણતિ કેળવવાની. અને આત્મ પરિણતિ કેળવવા માટે શું કરવાનું? નિર્લેપ રહેવાનું, ભગવાનના શાસનને સમર્પિત રહેવાનું. એટલે શું? કે શાસનને જાણવાનું, શાસનને આચરવાનું, શાસન ઉપર આદર રાખવાનો અને શક્ય પ્રવૃત્તિ કરવાની. બધી જગ્યાએ શક્ય પ્રવૃત્તિ છે, અશક્ય પ્રવૃત્તિ નથી. ચશ્મા ગમે તેટલા પહેરો, અંદરનું નસ સૂકી જાય, કશું દેખાય નહીં. જેટલો પાવર હોય એટલું થાય. આત્મા જયારે જાગૃત હોય છે, કર્મના ક્ષયોક્ષમ થાય છે, ત્યારે બધા કામ થાય. કર્મ ઉદયમાં આવે ત્યારે ખાવાનું પચે નહીં, પાણી એ પચે નહીં. એટલે આપણે વિવેક થી વર્તવાનું. નાનો છોકરો મહેમાનગરે ગયા હોય, નાનો છોકરો ભાવતી વસ્તુ માંગે, મોટો માણસ ઓછી હોય તો ન માંગે, ભાવતું હોય તો ન માને, ખાવા વિવેક રાખે. એવી રીતે ધર્માત્મા બધી જગ્યાએ વિવેક રાખે. કયો ધર્મ કરો સારો બોલો, પછી કામ કરવું હોય અને ધર્મ કોઈ આજે કાયો હોય હોસ્પિટલ લઈ જવો, અરે કે આજે સમજરી બધી ખબર છે, અરે પછી કોણ કરવું છે, ચાલે કરવું. સમજરી બધી કોણ બાજુ રે, દવાખાને લઈ જાય તો ચાલે. સમજરી પ્રતિકરણ માટે ઘરના કોઈ ને બીમારીને દવાખાને અંદર લઈ જાય તો એનો શું થઈ ગયો? કે સંયોગ આધિત ધર્મ છે. સંયોગ કયો ધર્મ કરવો, કયો ધર્મ ન કરવો, નકો થયો હોય ધર્મ કરવાનો, યોગ્ય રીતે ધર્મ કરવાનો. એટલે જયારે કર્મ અનુકૂળ હોય ત્યારે ધર્મ કરી દેવો. ધવંગર નો ધર્મ જુદો, ને દરિદ્ર નો ધર્મ જુદો, માલિક નો ધર્મ જુદો, નોકર નો ધર્મ જુદો, બધું જુદું જુદું થયા કરે. એટલે ધર્મ એક રૂપનો નથી, વિવેક રૂપ ધર્મ બધે જ હોય છે. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુ.